जय स्वामीनारायण। स्वामीनारायण गुरुकुल कल्पा थी वर्षो प्रजापति धोरण छ इंग्लिश मीडियम में आज आप काव्य की चर्चा करीशू। पाठ नंबर बे जे काव्य छे ठंडी। ठंडी एटले के टाढ आपणे जेने कहीए छीए ते जेना कवि छे कृष्ण दवे। तो मित्रों अपने शुरुआत करिए आ काव्य नु सौथी पहला अपने गान करिए। गान कर्या पछी अपने आ काव्य ने समझ केळवीए। कहे तमे तो मने फ्रीज मा बहु लागे छे ठंडी। कहे तमे तो मने फ्रीज मा बहु लागे छे ठंडी। दूधी मासी दूधी मासी जट पेराओ बंडी। दूधी मासी दूधी मासी जट पेराओ बंडी। आना करता हता डाल फल रमता अड़को डड़को। आना करता डाल फल रमता अड़को डड़को। मीठो मीठो मने जलागतो ए सवार नो तड़को। मीठो मीठो मने जलागतो ए सवार नो तड़को। अही बस तो छे ठंडी ठंडी बरफ ना गाम। अही बस तो छे ठंडी ठंडी ने बरफ ना गाम। कोणे फ्रीज बनाव्यू जेमा नथी हूँफनू नाम। कोणे फ्रीज बनाव्यू जेमा नथी हूँफनू नाम। त्या दरवाजो खुल्यो फ्रीजनो लेवा माटे गारी। त्या दरवाजो खुल्यो फ्रीजनो लेवा माटे गारी। मूला भाईए टामेटा ने टपाक टपली मारी। मूला भाईए टामेटा ने टपाक टपली मारी। दर दर करतू गयू टमेटू छेक फ्रीजनी बार। दर दर करतू गयू टमेटू छेक फ्रीजनी बार। बारी माथी सूरज जोयो नथी खुशी नो पार। बारी माथी सूरज जोयो नथी खुशी नो पार। क्या नाना बे किरण आव्या पार करीने सड़को। क्या नाना बे किरणो आव्या पार करीने सड़को। कहे टमेटा राजा पेरो मीठो मीठो तड़को। कहे टमेटा राजा पेरो मीठो मीठो तड़को। मित्रों ठंडी अपने खूब अपनी महत्वनी ऋतु ठंडी अपने शब्द समझूती पर लखीशू। शब्दों समझूती तो मित्रों यहाँ ठंडी एटले आपणे नो समानार्थी शब्द थशे टाढ। खास करीने शियाळानी ऋतु मौसम खूब ठंडी अनुभवाय छे। आपणे पोते पण आ ऋतुथी आपणे परिचित छीए। शियाळानी ऋतु एटले आपणा शरीर माटे अपना स्वास्थ्य माटे अपने खूब महत्वनी ऋतु छे। सारा एवा शियाळामां खोराक मेळवी अने आपणे आपणे स्वास्थ्य आपणे सारू करी शकीए छे। कसरत पण सारी एवी करी शकाय शियाळामां। तो खूब ठंडी ऋतु आपणा माटे बहु उपयोगी छे अपना स्वास्थ्य माटे अपना जीवन माटे। तो मित्रों आपणे अहींया आ काव्यनी अंदर ठंडीनी वात करवामां आवेली छे। तो અહીંયા ઠંડી એક ટમેટાની વાત છે અને સાથે સાથે ફ્રીજની વાત છે। તો મિત્રો આપણે પરીક્ષાની અંદર ફ્રીજ વિશે 5-7 વાક્યો લખવાના આપણે પૂછાતા હોય છે તો ફ્રીજ વિશે પણ થોડી સમજ કેળવવી જરૂરી રહી।
કે આ એક પ્રકારનું ફ્રીજ છે, આધુનિક યંત્ર છે. તો આ યંત્ર ઇલેક્ટ્રિક એટલે કે લાઇટથી એ ચાલતું હોય છે, કે જેની અંદર અંદર જુદા જુદા પ્રકારના ખાનાઓ હોય છે, કે એક ખાનાની અંદર બરફ થતો હોય, એક શાકભાજી કે ફળફળાદી મૂકવા માટેનું ખાનું હોય, પાણીની બોટલો ઠંડી કરવા માટે મૂકવામાં આવતું ખાનું હોય. આ સિવાય આપણે બીજી કેટલીક વસ્તુઓ આપણી હોય, દાખલા તરીકે આઈસ્ક્રીમ બનાવવો હોય, અથવા તો આપણા ઘરની અંદર દૂધ કે એવી વસ્તુઓ હોય, તો આવી વસ્તુ આપણે ફ્રીજમાં મૂકી શકીએ છીએ. અને એને બે ચાર દિવસ સુધી તમે શાકભાજી હોય કે ફળફળાદી હોય એને આપણે સાચવી શકાય છે. એટલે અત્યારના હાલના આધુનિક સમયમાં આ ફ્રીજ એ બહુ એક ઉપયોગી યંત્ર છે. તો મિત્રો, ફ્રીજ વિશે આપણે આ વાત જાણી. તો હવે આપણે આ કાવ્યમાં વાત કરીએ કે કહે ટમેટું, આ ટમેટું પોતે ફ્રીજમાં છે અને એ ફ્રીજની અંદર પોતાને શી વેદના થાય છે, એ વેદના અહીંયા ટમેટાએ પોતાને રજૂ કરી છે. કે ટમેટું કહે, કહે ટમેટું, મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. આ ટમેટું કહે છે કે મને ફ્રીજમાં બહુ જ ઠંડી લાગે છે. ઠંડી એટલે ટાઢ. ટમેટાને બહુ કાગે ફ્રીજની અંદર આપણે જોઈએ છીએ કે બહુ ઠંડક હોય છે. એવામાં બાજુમાં દૂધી માસી છે એટલે કહે છે કે દૂધી માસી, દૂધી માસી, જટ પહેરાવો બંધી. બાજુમાં દૂધી માસી છે, એમને રિક્વેસ્ટ કરે છે કે દૂધી માસી, આમ તો આપણે માસી કોને કહીએ, આપણી મમ્મી હોય, એની બેન હોય, આપણે માસી થાય. તો અહીંયા એ રીતે અહીંયા દૂધી માસીને કહે છે કે દૂધી માસી જટ પહેરાવો બંધી. જટ એટલે જલ્દી, જટ એટલે કે જલ્દી એટલે ઝડપથી, અને બંડી એક પ્રકારનું વસ્ત્ર છે, પહેરણ એક પ્રકારનું પહેરણ કહેવાય, શરીર ઉપર આપણે પહેરવા માટે આવતું વસ્ત્ર. કે દૂધી માસી જટ મને આ પહેરણ એટલે આ બંડી તમે મને પહેરાવો. આના કરતા હતા ડાળ પર, આના કરતો તો ડાળ ઉપર જ્યારે આપણે હતા, રમતા અડકો દડકો, ડાળ ઉપર ખૂબ મજા આવતી અડકો દડકો રમવાની. તો મિત્રો, અડકો દડકો એક બાળ રમત છે. તો આપણે અડકો દડકોનો અર્થ લખીએ, અડકો દડકો તો એક પ્રકારની બાળ રમત છે. મિત્રો, અત્યારે હાલ પણ નાના નાના બાળકો આવી રમતો રમતા હોય છે, આપણે જોઈએ છીએ. મીઠો મીઠો મને જે લાગતો એ સવારનો તડકો, કે એ વખતે ડાળ ઉપર જ્યારે હતા ત્યારે સવારમાં સૂરજ, શિયાળોની ઋતુ હોય અને સવાર સવારના જે સૂરજના જે કિરણો છે એ આપણા ઉપર પડતા, અને એ તડકો એટલો મીઠો લાગતો, સવારનો સૂરજનો તડકો મીઠો લાગતો. અહીં બસતો છે ઠંડી ઠંડી અને બરફના ગામ. બસ આ ફ્રીજમાં તો અહીંયા તો બસ ઠંડક સિવાય બીજું કંઈ નથી. આખા બરફના ગામ, ચારે બાજુ ફ્રીજની અંદર આપણે જોઈએ તો બરફ, જે બરફનું ખાનું હોય એની આજુબાજુ બરફ જામેલો છે. એના કારણે આ ટમેટાને બહુ જ ઠંડી લાગે છે. કોણે ફ્રીજ બનાવ્યું? આ પ્રશ્ન પૂછે કે આ ફ્રીજ બનાવનાર કોણ છે? જેમાં નથી હુંફનું નામ. મિત્રો, અહીંયા હુંફનું નામ, કે આ ફ્રીજમાં જરા પણ ગરમાવો નથી, ગરમી નથી. હુંફ એટલે ગરમાવો થાય, હુંફ બરાબર ગરમાવો, બરાબર છે આ રીતે. તો કે આ ફ્રીજની અંદર જરા પણ ગરમાવો નથી. ત્યાં દરવાજો ખુલ્લો ફ્રીજનો લેવા માટે ગારી, એવા સમયે આ ફ્રીજનો દરવાજો ખુલે છે. ગારી એટલે એક પ્રકારની મીઠાઈ છે, મીઠાઈ લેવા માટે આ દરવાજો ખુલે છે. તો અહીંયા ગારી શબ્દ છે મીઠાઈ, એક મીઠાઈનું નામ છે. તો એ ગારી એક મીઠાઈ લેવા માટે જ્યારે દરવાજો ખુલે છે ત્યારે મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી. એ વખતે મૂળાભાઈ આ ટમેટાને એક ટપલી મારે છે. દળદળ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર, એવા સમયે આ ટમેટું
રગડતું રગડતું દળદળ કરતું એ સીધું ફ્રીજની બહાર નીકળી જાય છે. બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. સૂરજ એટલે સૂર્ય સમાનાર્થી આપણે શબ્દ સૂરજ. સૂર્ય એ વખતે આ ટમેટાએ સૂરજ જોયો બારીમાંથી, એના ખુશીનો, ખુશી એટલે આનંદ, એના આનંદનો પાર ન રહ્યો. ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો, સડક એટલે પાર કરીને ત્યાં સૂરજના કિરણો બહાર આવે છે. એવા સમયે કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો. પહેરો એટલે પહેરવું, કહે છે કે ટમેટા રાજા તમે આ મીઠો તડકો પહેરી લો. તો મિત્રો, આ પ્રમાણે જે ટમેટાની વેદના છે અહીંયા રજૂ કરી છે. અહીંયા આપણે પ્રશ્નના ઉત્તર એક વાક્યના છે એની થોડી ચર્ચા કરી લઈએ કે ફ્રીજમાં ઠંડી કોને લાગે છે. તો ફ્રીજમાં ઠંડી ટમેટાને લાગે છે. ટમેટો બંડી પહેરાવવા કોને કહે છે? તો ટમેટું બંડી પહેરાવવા દૂધી માસીને કહે છે. ત્રીજો પ્રશ્ન છે, ટમેટાને ડાળ પર શા માટે ગમે છે? કારણ કે ડાળ પર એમને સરસ રીતે અડકો ડળકો રમત રમવાની ખૂબ મજા આવતી હતી. ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો? ફ્રીજનો દરવાજો ગારી એટલે કે એક પ્રકારની જે મીઠાઈ છે મીઠાઈ લેવા માટે ખુલ્યો. તો ટમેટું કેમ ખુશ થયું જ્યારે ટમેટાએ બારીમાંથી સૂરજનો તડકો જોયો ત્યારે ટમેટું ખુશ થાય છે. તો મિત્રો, આ પ્રમાણે આપણે આ કાવ્યની સમજ છે. તો દરેક મિત્રોને જય સ્વામિનારાયણ.